पर नजर करूं तो भारत देश नो तिरंगो लहराई छे અને અહીંયા એક એવો પરિવાર બેઠો છે જે રાષ્ટ્રહિત એટલે કે ભારત માટેના હિતની સાથે કામ કરે છે અને એની વચ્ચે અહીંયા હરિકૃષ્ણ પરિવાર બેઠો છે આવો સમન્વય પણ મેં મારા વિદ્યાર્થી કે શિક્ષક જીવનની અંદર પહેલી વાર જોયો છે તમારા બધા માટે એકવાર જોરદાર તાલી વાળી દો તાલિયા વો નહીં બજાતે જિનકી આંખો મેં ગમ હોતા હૈ તાલિયા વો બજાતે જિનકે હાથો મેં દમ હોતા એકવાર જોરદાર તાલી પાડીને બતાવો આ બાળક અહીંયા જે રમે છે એ બાળક જયારે સ્કૂલની અંદર જાય અને પ્રથમ ક્રમાંક લઈને આવે તો એને પુરસ્કાર આપવામાં આવે એક પરિવારની અંદર જયારે કોઈ દીકરો કે દીકરી સારું કાર્ય કરે તો એને પુરસ્કાર આપવામાં આવે આ હરિકૃષ્ણ પરિવારની અંદર જયારે આ કંપનીના એન્જિનિયરો સારું કામ કરે ત્યારે સૌજી કાકા દ્વારા જે છે એમને અને આ પરિવાર દ્વારા એમને પુરસ્કૃત કરવામાં આવે એક રમતના મેદાનની અંદર જયારે ખેલાડી રમતો હોય અને એક ખેલાડી સારું પરફોર્મન્સ કરે તો એના માટે એને પુરસ્કૃત કરવામાં આવે જ્યારે આખા દેશની અંદર કોઈ એવી ઘટના ઘટિત થાય કે જે આખા દેશની અંદર ક્યારેય ન બની હોય અને એવી ઘટના જ્યારે બને ત્યારે એને લીમકા બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવે અને એમાં તમારા બધાની મહેનત છે અને એના લીધે લીમકા બુક ઓફ રેકોર્ડની અંદર જઈ શક્યા છીએ સૌજી કાકાએ મને માત્ર માધ્યમ બનવા માટેની તક આપી છે તો આખા પરિવાર માટે એકવાર જોરદાર તાલી થઈ જાય સૌજી કાકા મોબાઈલની અંદર સાંભળવા એક લાવો હોય છે મને તો આવો પ્રત્યક્ષ લાવો મળ્યો એના માટે હું ખરેખર એમનો ઋણી છું કે આ પરિવારે મને તમારા વચ્ચે આવવાની તક મળી તમને એક જ વાત કેવી છે મારા કાકા અહીંયા કે સૌજી કાકાને તમે જયારે એ સાંભળો છો ને ત્યારે સમાજની અંદર આ હરિકૃષ્ણ પરિવારના ઉદાહરણો દેવાય છે તમે વર્કર તરીકે અહીંયા એન્જિનિયરો જે કામ કરો છો ને એના ઉદાહરણો દેવાય છે અને સમાજની આંખ તમારા ઉપર છે આજે કારણ કે આ પરિવાર રાષ્ટ્ર અને દેશહિત માટે એટલા કાર્યો કરે છે કે બહાર જઈને કોઈને તમે પૂછો કે આ રાષ્ટ્ર અને દેશહિતના કઈ પ્રકારના જે કાર્યો થાય છે તો ખરેખર એવા કાર્યોથી અમારા જેવા લોકો જે અહીંયાથી ઘણા બધા દૂર બેઠા છે એ પણ એમના વિચારોથી જે છે આજના સમયની અંદર આ ડિજિટલ માધ્યમથી જે છે પ્રભાવિત થાય છે મેં તો આજ લગી સૌજી કાકા એવું જ જાણ્યું હતું કે એક સ્કૂલની અંદર મને હંમેશા એવું જ શીખવાડ્યું હતું કે કોઈ પણ દીકરા માટે અને દીકરી માટે જીવનની અંદર ત્રણ જેવી વ્યક્તિ હોય છે જે સારું વિચારતી હોય છે પહેલી એની માતા હોય છે બીજી એના પિતા હોય છે અને ત્રીજું એના શિક્ષક છે પણ આજે આવતીકાલથી જ્યારે હું મારા વિદ્યાર્થીઓને ભણાવીશ ત્યારે હું એમ આ કહેવતની અંદર એક વસ્તુનો ઉમેરો કરીશ કે જો હરિકૃષ્ણ એક્સપોર્ટ જેવો પરિવાર હોય અને સૌજીભાઈ જેવા ડાયરેક્ટર હોય તો આ શિક્ષકની સાથે આવા ડાયરેક્ટરોને જે છે એ પણ સામેલ કરવા પડે આવતીકાલથી હું મારા વિદ્યાર્થીઓને શીખવાડીશ આ ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે મેં પ્રવચનો ઘણા બધા સાંભળ્યા છે સૌજી કાકાએ એક કલાક જેવો જે તમારા વચ્ચે જે સમય આપ્યો ને મિત્રો આ જીવનનો નિચોડ છે આ દુનિયાની એકેય ડિક્શનરી કે એકેય બુક ન શીખવાડી શકે અને આ એ જ કરી શકે જે પોતે લીડર હોય એમને બધાથી પહેલા તમે જોયું હોય તો એમના માતાને અને પિતાના આશીર્વાદ લઈ અને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કર્યું અને એક લીટીની અંદર કહી દઉં કે આ મીટિંગનો તાત્પર્ય શું છે આજના આધુનિક સમયની અંદર આ પાંચે પાંચ આંગળીઓ છૂટી છે એટલે કે પરિવારના સભ્યો છૂટા છે સૌજી કાકાએ તમને બધાને ભેગા મળીને મુઠ્ઠી બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમે જે બધા જે છે એ પરિવારની અંદર મુઠ્ઠીની અંદર બેઠા છો અને આજ બાંધી મુઠ્ઠી લઈને ઘરે જવાનું છે આજ બાંધી મુઠ્ઠી લઈને જવાનું છે અને આનું હું ખાલી બોલીને અહીંયાથી વિયો જાય છે હું નહીં કાકા તમે આજે જે વાત કરી છે એની અંદરથી હું મારા માતા પિતા સાથે આજ લગી જેટલો સમય વ્યતીત કરતો હતો એના કરતાં વધારે સમય જે છે વ્યતીત કરીશ અને તમે કીધું કે એક થાળીની અંદરથી ન જમી શકાય તો કાંઈ નહીં પણ એક સમય હું મારા માતા પિતા સાથે જમવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશ મને તમારા બધાના વચ્ચે આવવા માટેની તક મળી અને આટલું સુંદર જે છે માર્ગદર્શન સૌજી કાકા દ્વારા મળ્યું એ માટે હું હરિકૃષ્ણ પરિવારનો જે છે એ સહૃદય આભાર સ્વીકારું છું અંતમાં ચાર લઈનો તમારા હરિકૃષ્ણ પરિવાર માટે ઇસ દિલ મેં પ્યાર કે ગુચ્છે હી ગુચ્છે હૈ હા ઇસ દિલ મેં પ્યાર કે ગુચ્છે હી ગુચ્છે હૈ હમે હરિકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર કે અંદર હી રહેને દો હમ હરિકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર કે હી અંદર અચ્છે હૈ હા ઇસ દિલ મેં પ્યાર કે ગુચ્છે હી ગુચ્છે હૈ હમે હરિકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર કે અંદર હી રહેને દો હમ હરિકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર કે અંદર હી અચ્છે હૈ ક્યોંકિ જો લોગ હરિકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર કે અંદર નહીં વો લોગ જરા કચ્ચે હૈ જરા હરિકૃષ્ણ પરિવાર એક્સપોર્ટ કે અંદર આખે દેખો યહાં સો સો શેર કે બચ્ચે હૈ થેન્ક યુ સો મચ